એજમેન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. દિલ્હીમાં થયેલ રેપ મામલો, અનુસૂચિત જાતિની દીકરી પર થયેલ રેપ મામલો, અનુસૂચિત સમાજના પ્રમુખ તેમજ કાર્યકર દ્વારા આવેદનપત્ર આપ્યું. મોડાસા ખાતે જિલ્લા અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. અસામાજિક તત્વ દ્વારા કરાયો હતો રેપ. દિલ્હીમાં સામાજિક તત્વ દ્વારા અનુસૂચિત જાતિની દીકરી પર બળાત્કાર ગુજારી અને સળગાવીને મારી નાખવામાં આવી હતી. તે મામલે આજરોજ અરવલ્લી જિલ્લાના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા માલપુર મામલતદાર કચેરી ખાતે તેમજ અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં અનુસૂચિત જાતિના પ્રમુખ દિનેશભાઈ તથા ઉપપ્રમુખ નાનજીભાઈ, મહામંત્રી પ્રજ્ઞેશભાઈ, કારોબારી સભ્ય પ્રવીણભાઈ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. અને અનુસૂચિત જાતિના પ્રમુખ દિનેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિલ્હીમાં અસામાજિક તત્વ દ્વારા જે અનુસૂચિત જાતિની દીકરી પર બળાત્કાર કરી અને મારી નાખવામાં આવી હતી, આવું બીજી વાર કોઈ દીકરી સાથે ન બને તેને ધ્યાનમાં રાખી આવા નરાધમોને ફાંસી આપવામાં આવે તેવી જિલ્લા અધિક કલેક્ટરને રજૂઆત કરી હતી. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. રમેશ સત્યની સાથે. જિલ્લા સેવા સદન ખાતે માનનીય શ્રી નાયબ કલેક્ટર સાહેબને અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ દિનેશભાઈ સોનેરી તેમજ સંગઠનની ટીમ, પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રીઓ, દિલ્હીની અંદર નાગલ ગામની અંદર વાલ્મીકી સમાજની 9 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે અત્યંત ઘોર અપમાનજનક છે, તો એના અનુસંધાને અમે આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબને આપ્યું છે. આ જે ઘોર અપરાધ કરનાર વ્યક્તિઓને કડકમાં કડક સજા, ફાંસીની સજા મળે એવું અમે વાલ્મીકી સમાજના અનુસૂચિત જાતિ મોરચાના સર્વે સંગઠન મિત્રો ઈચ્છીએ છીએ એ બાબતનું આજે માનનીય શ્રી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, તો આ બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની. 1-8-2021 દિલ્હી પ્રદેશમાં નાંગલ કરીને પ્રદેશ ગામમાં જે 9 વર્ષની વાલ્મીકી સમાજની બાળકી ઉપર બળાત્કાર કરી અને હત્યા કરવામાં આવી છે, એના અનુસંધાને સાબરકાંઠા અરવલ્લી અનુસૂચિત જાતિ મોરચાના ટીમ એ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી આ નરાધમોને સખતમાં સખત સજા થાય એવી માગણી કરવામાં આવી છે.